નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિદર્શન સ્કૂલ દ્વારા આયોજિત ધોરણ 11 વિષય BA. તો મિત્રો, આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરની સિરીઝમાં આગળ વધીશું. આપણે ચેપ્ટર નંબર 4 એટલે કે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ વિશે આપણો અભ્યાસક્રમ આગળ વધારીશું. તો મિત્રો, છેલ્લે આપણે ક્વેશ્ચન નંબર 5 નો અભ્યાસ કરેલો હતો, જે ક્વેશ્ચન હતો લેન મેન કેન મેન, એટલે કે ઇન્ટરનેટના અલગ અલગ બરોબર સ્ત્રોતો વિશે આપણે ચર્ચા કરી હતી. આજે નવા ક્વેશ્ચનમાં ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા મુખ્ય કાર્યો આપણે અહીંયા સમજવાના છે કે જનરલી ઇન્ટરનેટના મુખ્ય કયા કાર્યો છે, અથવા તો ઇન્ટરનેટથી મુખ્ય કયા કયા કાર્યો કરવામાં આવે છે. તો પહેલું છે અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ. ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વમાં કોઈ પણ સ્થળે રહેલ વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપણે કરી શકીએ છીએ. એટલે કે આ ઈમેલની મદદથી આપણે કોઈ પણ વિશ્વના કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ઝડપથી અને સરળતાથી આપણે સંદેશાની આપણે કરી શકીએ છીએ. પરંતુ મિત્રો, હાલના સમયની અંદર માત્ર ઈમેલ એકમાત્ર આપણી પાસે ઓપ્શન નથી કે જેના દ્વારા આપણે દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરી શકીએ. હાલના સમયમાં સોશિયલ મીડિયાની સાથે સાથે બીજી ઘણી બધી એવી એપ્લિકેશનો છે કે જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ સાથે સંદેશાને આપણે સરળતાથી કરી શકીએ છીએ. સાથે સાથે વિડીયો કોલિંગની સુવિધાઓને કારણે ઘણી વખત આપણે વિડીયો કોન્ફરન્સની અંદર આપણા પ્રશ્નો જવાબ વિશે પણ અભ્યાસ અને ચર્ચા વિચારણા કરી શકીએ છીએ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ગ્રાહકો સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે ચર્ચાઓ કરી શકાય છે. અહીંયા કહેવાની મેઇન બાબત એ છે કે ફ્લિપકાર્ટ, અમેઝોન જેવી અલગ અલગ વેબસાઇટના કારણે જે ધંધાકીય એકમ સાથે સંકળાયેલ વ્યક્તિ એટલે કે ધંધાના માલિક છે, એ પોતાના ભારતભરના તમામ ગ્રાહકો સાથે અથવા તો વિશ્વના તમામ ગ્રાહકો સાથે એક રૂમમાં બેસીને પોતે એમની સાથે વાતચીત કરી શકે છે. એમના માટે એ વ્યક્તિ સુધી પહોંચવાની જરૂર પડતી નથી. ફરી આપણો મિત્રો મુદ્દો જોઈએ તો ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે રહેલ વ્યક્તિ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપણે કરી શકીએ છીએ. ઈમેલ સિવાય સોશિયલ મીડિયાના બીજી ઘણી બધી અલગ અલગ વેબસાઇટ્સ પ્લસ અલગ અલગ એપ્લિકેશન અને સાથે સાથે વિડીયો કોન્ફરન્સિંગની એપ્લિકેશનના કારણે આપણે વિડીયો દ્વારા પણ વાર્તાલાપ, ચર્ચા વિચારણા કે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એમની સાથે સાથે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ગ્રાહકો સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે ચર્ચા વિચારણાઓ કરી શકાય. તો અમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ પછી અલીબાબા .com જેવી અલગ અલગ વેબસાઇટના જે ધંધાકીય એકમો એમની સાથે સંકળાયેલા છે, એમના ગ્રાહકો સમગ્ર વિશ્વમાં હશે. તો આવા ગ્રાહકો સાથે પોતે કોઈ એક રૂમમાં બેસી અને તમામ ગ્રાહકો સાથે મિત્રો પોતે વાતચીત કરી શકે છે. તો આ ઇન્ટરનેટનો પહેલો ફાયદો છે, અન્ય વ્યક્તિઓ સાથે રિલેશન, ઈ રિલેશન સારી રીતે આપણે નિભાવી શકીએ છીએ. બીજો પોઈન્ટ છે માહિતીની પ્રાપ્તિ. તો ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટરના નેટવર્કના જોડાણના કારણે એકબીજા કોમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણ કરી શકાય છે. એટલે કે હાલના સમયમાં મોબાઈલને પણ આપણે આવી રીતે જોઈન્ટ કરી શકીએ કે એક મોબાઈલને બીજા મોબાઈલ સાથે કનેક્ટ કરવામાં આવે તો બંને મોબાઈલ કનેક્ટ થઈ જાય. તો માહિતીની આપ લે આપણે સરળતાથી કરી શકીએ છીએ. વિશ્વભરના કોઈ પણ કોમ્પ્યુટર સાથે પણ મિત્રો માહિતીની આપ લે કરી શકાય. અને હાલના સમયમાં જે સ્માર્ટફોન છે, એ સ્માર્ટફોનમાં પણ આપણે આ સુવિધાનો ઉપયોગ કરી શકીએ છીએ. આથી કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ વિષયની માહિતી સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકાય. મિત્રો, આપણે ધોરણ 10ની અંદર એક ચેપ્ટર આવતું જેનું નામ છે ગ્રાહક સુરક્ષા. એમની અંદર આપણે અલગ અલગ યુએનની અલગ અલગ સંસ્થાઓ વિશે જોઈ હતી કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આ સિવાય બીજી ઘણી બધી સંસ્થાઓ હતી કે જે સંસ્થાઓ યુએનની હતી. તો આમાંની કઈ સંસ્થા કઈ તારીખે બની, કેટલા સભ્ય દેશો છે, કયા કયા દેશોમાં સભ્ય નથી, જે તે સંસ્થા કયા કયા કાર્યો કરે છે, વિશ્વના કોઈ પણ સંસ્થાની કોઈ પણ પ્રવાસને લગતા સ્થળોની આપણે માહિતી અહીંયા સરળતાથી ઇન્ટરનેટ દ્વારા જોઈ શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે તો આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં તાજમહેલ ક્યાં આવ્યો, કોને બનાવ્યો, એમની હિસ્ટ્રી શું છે એ જાણી શકીએ. ભારતનું બંધારણ શું છે, તો બંધારણ વિશેની તમામ માહિતી આપણે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી જાણી શકીએ. બીજી અસંખ્ય માહિતીઓ છે કે જે ઇન્ટરનેટના માધ્યમથી આપણે સરળતાથી અને ઝડપથી
જાણી શકીએ છીએ. એમના માટે જે તે જગ્યાએ જવું જરૂરી હોતું નથી. ત્યારબાદ મિત્રો ત્રીજો મુદ્દો છે અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. કે ત્રીજો ઇન્ટરનેટનો ફાયદો એ છે કે લેન, મેન, કેન અને વેન. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક, ત્યારબાદ મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, પછી વેન વાઇડ એરિયા નેટવર્ક, રાઈટ, કેન કેમ્પસ એરિયા નેટવર્ક. તો આ અલગ અલગ કોમ્પ્યુટરના નેટવર્ક અને એમના વાયર સાથે કનેક્ટેડ કરી અને એક આખી સિસ્ટમ જનરેટ કરી શકાય, કોમ્પ્યુટરની આખી સિસ્ટમ શરૂ કરી શકાય. તો અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ, તો ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે. અલગ અલગ કોમ્પ્યુટરને એકબીજા સાથે જોઈન્ટ કરી શકાય છે. અલગ અલગ કોમ્પ્યુટરમાં થતા કાર્યોને એમના માસ્ટર કોમ્પ્યુટર અથવા તો મેઇન કોમ્પ્યુટરની અંદર એનો ડેટા છે એને સ્ટોરેજ કરી શકાય છે. જોઈએ આપણે એના એક્ઝામ્પલ તરીકે બેંકની સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત થાય. હાલના સમયમાં જે બેંકની સુવિધાઓ મળે છે એ વાણિજ્યને લગતી અલગ અલગ સેવાઓની અંદર ખૂબ જ સારી સેવાઓ છે. તો આ સેવાઓ આપણને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથેના જોડાણ દ્વારા મળી શકે છે. રેલવેની ઈ ટિકિટ કોઈ પણ સ્થળેથી મેળવી શકાય. તો મોબાઈલની અંદર એમની વેબસાઇટ ખોલીને આપણે ગમે ત્યારે રેલવેની ટિકિટ કોઈ પણ શહેરથી કોઈ પણ શહેરની બુક કરાવી શકીએ છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે 10મામાં રિઝલ્ટ આવ્યું હતું તો જે એક્ચ્યુઅલ રિઝલ્ટ હતું એ આપણને 15-20 દિવસ પછી મળ્યું હતું, પણ ઓનલાઈન ગવર્મેન્ટની વેબસાઇટમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જે વેબસાઇટ છે આપણી, એ બોર્ડની વેબસાઇટમાં 15 દિવસ પહેલું રિઝલ્ટ અપડેટ થઈ ગયું અને આપણે સવારે 6-7 વાગે જૂન રિઝલ્ટ જોઈ લીધું કે આપણે પાસ છીએ કે ફેલ છીએ કે આપણે કેટલા ટકાવારી આવી એ બધું આપણે પહેલાં જ જોઈ લીધું. તો ત્રીજો મુદ્દો, ત્રીજો એનું એક્ઝામ્પલ છે કે એક કોમ્પ્યુટરને અન્ય કોમ્પ્યુટર સાથે જોડાણ કરવાને કારણે આપણે આપણા રિઝલ્ટ છે ઇન્ટરનેટ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના સારી રીતે મેળવી શકીએ છીએ. તો મિત્રો આજનો પ્રશ્ન હતો ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા મુખ્ય કાર્યો. મુખ્ય ત્રણ કાર્યો છે. પહેલું, અન્ય વ્યક્તિઓ સાથે આપણે ઈ સંબંધથી ઇન્ટરનેટ દ્વારા સંબંધથી જોડાઈએ છીએ, ઈ રિલેશનથી જોડાઈએ છીએ. બીજો મુદ્દો છે માહિતીની પ્રાપ્તિ. દુનિયાના કોઈ પણ સ્થળે રહેલી માહિતીની પ્રાપ્તિ આપણે ઇન્ટરનેટ દ્વારા મેળવી શકીએ છીએ. અને ત્રીજું, એનું મુખ્ય કાર્ય હતું અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. ફરી નવા લેક્ચર સાથે નવા પ્રશ્નમાં મળીશું. થેન્ક યુ.